तो आर कांग्रेस तरफथी શક્તિસિંહ ગોહિલ બનાસકાંઠામાં સંબોધન કરી રહ્યા છે સીધા જઈએ ત્યાં મેં જિગ્નેશભાઈને કહ્યું કે કાર્યકારી પ્રમુખ તરીકે પ્રદેશના તમે જૂનાગઢમાં હાજરી આપો પછી અહીંયા ધામા નાખજો હું અહીંયા જવાનો છું આજે ત્યાં પ્રતિનિધિ તરીકે પ્રદેશના કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ત્યાં ગયા એ જિગ્નેશભાઈ મેવાણી ગરીબ માણસોના પ્રશ્નો માટે થઈને ગયા तो एक अधिकारी अहंकार थी एनु अपमान करे एने मारी नाखवानी धमकी मळे शैलेश भाई परमार एमना पिताजी मनुभाई परमार मारी साथे मिनिस्टर हता हमेशा गरीब मानस नो आवाज हता ए शैलेश भाई परमार ए हमेशा दलितो वंचितो जरूरियातमंद गरीब नी लड़ाई लड़नारो सीनियर मोस्ट धारासभ्य जानवा छता आ भाजपना इशारे कॉलर पकड़ी ने कांग्रेस ऑफिस माथी काढवानो जे पाप करू छे एनो बदलो लेवानो दिवस एटले मतदानो दिवस छे जे दलित समाजना नेताओनी भारतीय जनता पार्टी अपमान करतू होय तो एने सबक शीखवाडवा माटेनो दिवस ए वावनी पेटा चूंटणीनो ए दिवस छे हुं ए अहींया उल्लेख थयो ने स्वर्गस्थ दौलत भाई परमार होय स्वर्गस्थ बीके गढ़वी साहेब होय आ जिल्लाए अनेक मोटा नेताओं आप्या छे ने एमना साथे एक युवान तरीके में काम कर्युं छे अने ए समय प्रजाना प्रश्नों माटे लड़नारा नेताओं आ जिल्लाए आप्या छे एवा समय बक्षी पंचमांथी आवतो एक युवान भाई गुलाबसिंह राजपूत એ કોઈ નેતા તરીકે નહીં એક બેટા તરીકે કામ કરશે આપના બેટા તરીકે કામ કરશે નેતા બનીને નહીં બેટા તરીકેનું કામ એ ગુલાબસિંહ કરશે અને બધાને સાથે રહીને ચાલશે ભાઈ રઘુભાઈ દેસાઈએ જેમ જવાબદારી લીધી કે અહીંયાની મારી જવાબદારી છે અમારા ભૂદેવ બેઠા છે અહીંયા ઇન્દ્રનીલભાઈ ચોટી વાળીને બેઠા છે કે ભાજપની સરકારને ઉખેડીને ફેંકશું આ ભૂદેવની પ્રતિજ્ઞા છે તમામ 18 આલમના નેતાઓ અહીંયા એકત્રિત થઈને બેઠા છે ભાઈ રાજુભાઈ જોશીએ સામેથી એક માઇક્રો પ્લાનિંગ કરીને આપ્યું અને મને કહ્યું કે ઉમેદવારમાંથી મારું નામ કાઢજો હું અણવર બનીને કામ કરવા માંગુ છું ભાઈ દિનેશભાઈ ઠાકોર અમૃતજી ઠાકોર આ ઠાકોર ધારાસભ્યો કહે છે કે અમારે ગુલાબસિંહના અણવર બનીને કામ કરવું ગેનીબેન એની લુણવતી બહેન બનવાની હોય અને આવા મજબૂત આગેવાનો ગઢવી સાહેબની સિનિયોરિટી એમનો અધિકાર પણ કહ્યું નહીં આ ખાનદાની છે ઠાકરસિંહભાઈએ કહ્યું કે કોઈ ચિંતા નહીં અહીંયા માઇક ઉપર આવીને પણ કહ્યું એ સૌનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું હું નર્મદા વિભાગનો મેં કહ્યું એમ મિનિસ્ટર હતો આ ડિઝાઇનો કેનાલની બને ને પાણી બનાસકાંઠાના એક એક ગામ સુધી કચ્છ સુધી પહોંચે એના માટે આપણે આ વિસ્તારની તકલીફોની એ વખતે આવા કેમેરા નહોતા ઓલા મોટા કેમેરા આવતા ને રીલ બનતી નાની કેસેટ ન બનતી અહીંની બહેનો દીકરીઓ માથે પાણી લઈને કેટલે દૂર જવું પડતું હતું પીવાનું પાણી લેવા અને ભાંભળું પાણી પીવે છે અમારે પૂરી ઊંચાઈ જોઈએ નર્મદાની આ સુપ્રીમ કોર્ટમાં આની ફિલ્મ બનાવીને બતાવી ત્યારે સુપ્રીમ કોર્ટે સ્ટે હટાવ્યો અને કોંગ્રેસની સરકારમાં આપણો વિજય થયો અને આટલી ઊંચાઈ સુધી નર્મદા બની શક્યો ડેમ અને એની કેનાલ બને એ કેનાલની ડિઝાઇન બનાવનાર એન્જિનિયરોના સાથે એક મંત્રી તરીકે એક મિનિસ્ટર તરીકે મેં કામ કર્યું હતું એટલે કહું છું કે કેનાલમાં 50 વર્ષ સુધી કાંકરી પણ ન ખરે એવી એની ડિઝાઇન હતી અને હવે રોજે રોજ ક્યાંય કેનાલ તૂટે અને ખેડૂતના ખેતર બરબાદ થાય છે ને અને પછી ભાજપવાળા શું કહે છે કે આ કેનાલ તૂટીને એ ઉંદરડાના કારણે તૂટી વાત સાચી છે પણ એ ચાર પગવાળા નહીં ઓલા બે પગવાળા ઉંદરડા પકડીને ખેંચીને કાઢો તો એમાં કમળનો ખેસ નીકળે ઉંદરડાના ગળામાંથી અને એ કોન્ટ્રેક્ટમાં ટકાવારી ખાઈ જાય છે
એટલે કેનાલ તૂટે છે. ખેડૂતોની નુકસાની જાય. શા માટે ભાઈ 2 હેક્ટરમાં જ પૈસા આપવાના? અરે કોંગ્રેસની સરકાર હતી, અહીંયા ઉલ્લેખ થયો ના, નાનામાં નાની તકલીફ પશુપાલક ને ખેડૂતને પડે પૂરી સહાય મળતી હતી, એ સહાય બંધ કરી છે. ત્યારે આ અહંકારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતની ચિંતા કરે, ગરીબની ચિંતા કરે, માલધારીની ચિંતા કરે, નાના વેપારીની ચિંતા કરે, ગામડાની ચિંતા કરે અને એનો અહંકાર તૂટે એટલા માટે પંજાના નિશાન ઉપર મતદાન થાય એ માટે સૌ કોઈ સાથે મળીને મહેનત કરજો એવી વિનંતી કરવા આવ્યો છું. આ વિજય આપ સૌનો વિજય હશે. અહંકાર તૂટશે તો સરકાર કામ કરતી થશે, નહીતર પાછા એ અહંકારમાં જ રહેશે. 18 આલમ 1 થીને આ નિર્ણય કરે, મદદરૂપ બનો એવી જ આશા સાથે ભાઈ ગુલાબસિંહને આપણા સૌના વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ. વિજયી ભવ, જીતીને આવો અને એ જીત આપની સૌની હશે, આ વિસ્તારના લોકોની જીત હશે. આપને સૌને મળીને આનંદ થયો, ખૂબ લાંબો સમય થયો છે એમ છતાં પ્રેમથી ઉપસ્થિત છો એ સૌનો આભાર માનીને વિરમું છું. જય હિન્દ.